નમસ્તે બાળકો, ધોરણ 4 વિષય ગુજરાતી. તો અહીંયા જો આ છે તમારી ગુજરાતીની સ્વાધ્યાય પોથી. નામ છે ગાલા સ્વાધ્યાય પોથી, ગુજરાતી ધોરણ 4. તો આ જે સ્વાધ્યાય પોથી છે એ બધાએ ફરજિયાત લાવવાની છે, અને જે પણ પાઠ ચાલે છે એ પાઠ તમારે આ સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં એકમ નંબર 4 લાખો વણજારો પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે, લાખાએ શેઠને ત્યાં સ્થાનમાં શું મૂક્યું? લાખાએ શેઠને ત્યાં સ્થાનમાં શું મૂક્યું? તો અ ડાઘિયો, બ ઘોડો અને ક દીકરો. તો જવાબમાં શું આવશે? ડાઘિયો. તો આપણે લખીશું અ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી? અ 1 વર્ષ માટે, બ 1 મહિના માટે અને ક 6 મહિના માટે. તો કેટલા મહિના માટે મુદત લીધી હતી? તો જવાબમાં આવશે બ 1 મહિના માટે. તો આપણે લખીશું બ. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, ડાઘિયો કેવી રીતે મરી ગયો? તો તળામાં ડૂબી જઈને, ખાવાનું બંધ કરીને, ક પથરા પર માથું પછાડીને. તો જવાબમાં શું આવશે? ક પથરા પર માથું પછાડીને. આપણે લખીશું ક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1. લાખાને ભીડ પડી ત્યારે કોની પાસે ગયો? તો લાખાને ભીડ પડી ત્યારે તે એક વાણિયા પાસે ગયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2, 3, 4, 5 અને 6 આ જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે સ્વાધ્યાયમાં કરી લીધી છે. તો ખાલી પ્રશ્નો જોઈશું આપણે. લાખો વાણિયા પાસે શા માટે ગયો? ત્રીજો પ્રશ્ન છે, લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? ચોથો પ્રશ્ન, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? પાંચમો પ્રશ્ન, શેઠે ડાઘિયાને કોટે શું બાંધ્યું? અને છઠ્ઠો પ્રશ્ન છે, ડાઘિયો ઘડીભર કેમ થંભી ગયો? આ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે સ્વાધ્યાયમાં કરી લીધી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. પોતાનો વિશ્વાસુ કૂતરો જ્યાં માથું પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ શું બંધાવ્યું? તો પોતાનો વિશ્વાસી કૂતરો જ્યાં માથું પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ એક મોટું સરોવર બંધાવ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, ડાઘાસર ક્યાં આવેલું છે? તો ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1. રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? આ પ્રશ્નના જવાબની ચર્ચા પણ આપણે સ્વાધ્યાયમાં કરી લીધી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, એક રાત્રે શેઠના ઘરે સી ઘટના બની, ડાઘિયાએ સી મદદ કરી. તો એક રાત્રે શેઠના ઘરે ખાતર પડ્યું, ડાઘિયો શેઠનું ધોતિયું ખેંચી તેમને એક વાડા પાસે લઈ ગયો. ત્યાં ખોદતા શેઠનો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? સી રીતે? આ પ્રશ્નના જવાબની ચર્ચા આપણે કરી લીધી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? આ પ્રશ્નના જવાબની પણ આપણે ચર્ચા કરી લીધી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? તો આ પ્રશ્નના જવાબની ચર્ચા આપણે થઈ ગઈ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ડાઘિયો માથું પછાડીને શા માટે મરી ગયો? તો
વાણિયાએ ડાગિયાની કોટે ચિઠ્ઠી બાંધી વિદાય કર્યો. ડાગ્યો મુદત પહેલાં લાડથી લાખા પાસે આવ્યો ત્યારે લાખાએ આંખ બતાવી તેને ફિટકાર આપ્યો. આથી ડાગ્યો પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કારણો લખો. પહેલું કારણ છે, ડાગિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે. આ જવાબની ચર્ચા પણ આપણે કરી લીધી છે. ત્યાર પછી છે, ડાગ્યો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે. આ પ્રશ્નના જવાબની ચર્ચા પણ આપણે સ્વાધ્યાયમાં કરેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે. તો આ પ્રશ્નના જવાબની ચર્ચા પણ આપણે કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. નીચે વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે શું કરવાનું છે, પાઠના ક્રમ મુજબ ગોઠવવાના છે. તો પહેલાં વાક્ય જોઈશું. ડાગ્યાને આવતો જોઈ લાખાની આંખ ફરી ગઈ. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. એણે એક મોટું સરોવર બંધાવ્યું. શેઠના ઘરે એક રાત્રે ખાતર પડ્યું. એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. આ વાક્યોને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવીશું. તો પહેલું વાક્ય આવશે, જુઓ, જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. બીજું વાક્ય આવશે, શેઠના ઘરે એક રાત્રે ખાતર પડ્યું. ત્રીજું વાક્ય આવશે, લાખાને આવતો જોઈ ડાગિયાને આવતો જોઈ લાખાની આંખ ફરી ગઈ. ત્યાર પછી ચોથું વાક્ય આવશે, એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. ત્યાર પછી પાંચમું વાક્ય આવશે, એણે એક મોટું સરોવર બંધાવ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે, લાખો ખાલી જગ્યા હતો. તો જવાબમાં શું આવશે, લાખો વણઝારો હતો. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે, લાખાએ મોટું સરોવર બંધાવ્યું તેનું નામ ખાલી જગ્યા છે. તો લાખાએ મોટું સરોવર બંધાવ્યું તેનું નામ શું છે, ડાગાસર છે. ત્યાર પછી છે ત્રીજી ખાલી જગ્યા, ડાગાસર સરોવર ઉત્તર ગુજરાતમાં ખાલી જગ્યા પાસે આવેલું છે. તો ડાગાસર સરોવર ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલું છે, રાધનપુર પાસે આવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, જુઓ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન પાસે સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, ભીડ પડી ત્યારે લાખો રાજા પાસે ગયો. તો આપણે પાઠમાં સમજ્યા હતા કે ભીડ પડી હતી ત્યારે લાખો કોની પાસે જાય છે, તો વાણિયા પાસે જાય છે. તો આ વાક્ય કેવું છે, ખોટું. ત્યાર પછી બીજું છે, શેઠનો ચોરાયેલો માલ એક ખેતરમાંથી મળ્યો. શેઠનો ચોરાયેલો માલ એક ખેતરમાંથી મળ્યો. તો આપણે પાઠમાં સમજ્યા હતા કે શેઠનો ચોરાયેલો માલ ક્યાંથી મળે છે, એક વાડ પાસેથી મળે છે. તો આ વાક્ય પણ કેવું છે, ખોટું છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, વાણિયાએ ચિઠ્ઠીમાં ડાગ્યાને એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી. વાણિયાએ ચિઠ્ઠીમાં ડાગ્યાએ એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી. તો આ વિધાન કેવું છે, સાચું છે. વાણિયાએ ચિઠ્ઠીમાં ડાગ્યાને એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી. ત્યાર પછી ચોથો પ્રશ્ન ખરું ખોટું છે, ડાગિયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો. ડાગિયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો. તો આ વિધાન કેવું છે, ખોટું છે. કેવું છે, ખોટું છે. કે ડાગિયાને આવતો જોઈને લાખો શું થયો હતો, નારાજ થયો હતો. તો આ વાક્ય કેવું છે, ખોટું છે. પાંચમું વાક્ય છે, ડાગાસર સરોવર સૌરાષ્ટ્રમાં આવેલું છે. ક્યાં આવેલું છે, સૌરાષ્ટ્રમાં. પણ આપણે પાઠમાં સમજ્યા હતા કે ડાગાસર સરોવર ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલું છે, રાધનપુરમાં. તો આ વાક્ય કેવું છે, ખોટું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું વાક્ય છે, અરે શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો આ વાક્ય શેઠ બોલે છે
અને લાખાને કહે છે. ત્યાર પછી બીજું વાક્ય છે, અરે રામ આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. તો છે જવાબ છે, આ વાક્ય લાખો બોલે છે કૂતરાને દૂરથી આવતો જોઈને કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તેની ઉપર ખરાની નિશાની કરો. આપણને બે શબ્દો આપ્યા છે, એ શબ્દોમાંથી આપણે શું કરવાનું છે, જે શબ્દ યોગ્ય છે એટલે કે જે શબ્દ સાચો છે એની ઉપર આપણે શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. અહીંયા જુઓ, પહેલું છે, કાંઈ શાન શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. તો અહીંયા પહેલો શબ્દ છે શાન, એમાં શરણાઈનો સ છે, અને બીજો શબ્દ છે શાન, એમાં સસલાનો સ છે. તો બંનેમાં કયો શબ્દ સાચો છે, બીજો શબ્દ સાચો છે. શાન કેવી રીતે લખાય, એમાં સસલાનો સ આવશે શાન. તો કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. ત્યાર પછી બીજું છે, લાખાએ ડાગ્યાને ઈશારો કર્યો. તો બંનેમાંથી કયો શબ્દ સાચો છે, પહેલો શબ્દ સાચો છે. ઈશારો લખતી વખતે કયો સ આવશે, તો શરણાઈનો સ. ત્યાર પછી ત્રીજો છે, વાણિયાએ આ બધી વાત ચીકટી અને ચિઠ્ઠીમાં લખી. તો કયો શબ્દ સાચો છે, બીજો શબ્દ સાચો છે, એની ઉપર આપણે ખરાની નિશાની કરીએ છીએ. ચિઠ્ઠી કેવી રીતે લખાય, તો આ જે બીજા નંબરનો શબ્દ છે એવી રીતે ચિઠ્ઠી લખાય. ત્યાર પછી ચોથું છે, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. તો પહેલો શબ્દ આપેલો છે એમાં કયો સ છે, શરણાઈનો સ. બીજો શબ્દ આપ્યો છે એમાં સસલાનો સ છે. તો સાચો શબ્દ કયો છે, જે બીજો શબ્દ છે એ સાચો છે. તો આપણે એની ઉપર ખરાની નિશાની કરીશું, કારણ કે શાક લખતી વખતે કયો શબ્દ આવશે, તો સસલાનો સ લખાય, શા ખ. ત્યાર પછી પાંચમું છે, લાખો પૈસા આપવા ગયો. કયો શબ્દ સાચો છે, પૈસાનો. તો બીજો શબ્દ સાચો છે, પૈસામાં સ કયો આવશે, તો સસલાનો સ. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો વાણીઓ કેવી રીતે લખાય, વાણીઓ. બીજો શબ્દ છે મહિનો, તો મહિનો કેવી રીતે લખાય, મહિનો. ત્યાર પછી ત્રીજો શબ્દ છે ઈશારો, તો ઈશારો કેવી રીતે લખાય, ઈશારો. ત્યાર પછી ચોથો શબ્દ છે ચિઠ્ઠી, તો ચિઠ્ઠી કેવી રીતે લખાય, આવી રીતે લખાશે, ચિઠ્ઠી. ત્યાર પછી છે પ્રશ્ન શબ્દ નંબર 5, ધોતિયું, તો ધોતિયું કેવી રીતે લખાય, ધોતિયું. છઠ્ઠો શબ્દ છે વણજારો, તો વણજારોમાં કેવી રીતે લખાશે, વણજારો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે માસ, તો માસ શબ્દનો સમાનાર્થી અર્થ શું થશે, મહિનો. બીજો શબ્દ છે હરખ, હરખ શબ્દનો સમાનાર્થી અર્થ શું થશે, ખુશી. ત્યાર પછી ત્રીજો શબ્દ છે પ્રિય, પ્રિય શબ્દનો સમાનાર્થી અર્થ થશે વહાલું. ચોથો શબ્દ છે આભરું, તો આભરું શબ્દનો સમાનાર્થી અર્થ થશે શાક, પ્રતિષ્ઠા. ત્યાર પછી પાંચમો શબ્દ છે ભાગવું, તો તેનો સમાનાર્થી અર્થ થાય છે નાસવું. ત્યાર પછી છે પ્રશ્ન શબ્દ 6, તો વિશાળ, તો મોટું. અને શબ્દ છે સાતમો મહેરબાની, તો કૃપા. ઈશારો, તો સંકેત. પીઠ, તો વાસો. અને ધણી, તો માલિક. અને કોટ, તો ગળું. અને ડોક. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 12, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો આંખ વાળી લેવી એનો અર્થ છે દુઃખી હૃદયે વિદાય લેવી. વાક્ય શું બનશે, ડાગ્યાને શેઠની પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી. ત્યાર પછી બીજો રૂઢિપ્રયોગ છે ખાતર પડવું, એનો અર્થ થાય છે ઘરમાં ચોરી થવી. વાક્ય શું બનશે,
એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું. ત્યાર પછી ત્રીજું છે, દૂધે ધોયેલું તેનો અર્થ થશે ચોખ્ખા, વિશ્વાસ પાત્ર. વાક્ય બને છે, તમને આપેલા પૈસા તો દૂધે ધોયેલ છે. ત્યાર પછી ચોથું છે, પાણી ફેરવવું એનો અર્થ છે આબરૂ કાઢવી. વાક્ય શું બને છે, દીકરાએ ચોરી કરી પિતાની શાક ઉપર પાણી ફેરવ્યું. ત્યાર પછી પાંચમું છે, આંખ ફરી જવી તો ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. ત્યાર પછી છે, વાક્ય બને છે, દીકરો જૂઠું બોલીને મા બાપને છેતરે છે એ જાણી પિતાની આંખ ફરી ગઈ. ત્યાર પછી છઠ્ઠું છે, મો ફેરવી લેવું તો અર્થ શું થશે, રિસાઈ જવું, ની સામે ન જોવું. વાક્ય બને છે, વિશ્વાસઘાતી મિત્રને આવતો જોઈ સુધીરે મો ફેરવી લીધું. ત્યાર પછી છે પ્રશ્ન રૂઢિપ્રયોગ સાતમો, ભારે હૃદયે તો એનો અર્થ થશે દુઃખી હૃદયે. વાક્ય શું બને છે, મા બાપે ભારે હૈયે દીકરીને સાસરે વડાવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, નીચે આપેલા ફકરાનું સુલેખન કરો. નીચે આપેલા ફકરાનું સુલેખન કરો. આ ફકરો તમારે જે આપેલો છે એ જોઈને તમારે ફરીને ફરી નીચે લખવાનો છે, એટલે કે આ ફકરાનું તમારે અનુલેખન કરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલામાં આપ્યું છે પીઠ, ખાતર, કૂતરો, ઈશારો અને જીવ. આ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો પહેલો શબ્દ આવશે ઈશારો, ત્યાર પછી આવશે કૂતરો, ત્યાર પછી આવશે ખાતર, ત્યાર પછી આવશે જીભ, ત્યાર પછી આવશે પીઠ. ફરી એકવાર, પહેલાં આવશે ઈશારો, બીજો આવશે કૂતરો, ત્રીજો આવશે ખાતર, પછી આવશે જીભ અને પછી આવે છે પીઠ. ત્યાર પછી બીજો છે મહિનો, વાડ, વણઝારો અને કૂતરો. તો પહેલાં આવશે કૂતરો, ફરી આવશે મહિનો, પછી આવે છે વણઝારો અને છેલ્લા આવશે વાડ. તો અહીંયા આપણે તમારું એકમ નંબર 4 લાખા વણઝારો પાઠના સ્વધ્યાય પોથીમાં જે પણ પ્રશ્નો હતા તે અહીંયા પૂર્ણ થાય છે. તમારે બધા જ પ્રશ્નોના જવાબ સારા અક્ષરે સ્વધ્યાય પોથીમાં લખવાના છે. આભાર.